નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણમાં જોશું નિપાત અને તેના પ્રકાર સરળ ભાષામાં લાઈફ ટાઈમ માટે યાદ રાખો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તો જોઈએ અને વ્યવસ્થિત વિડીયો જોજો કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે તો શરૂ કરીએ વિડીયો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું જો ચેન જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી લો જેથી જેવો જો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય અને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકો જોઈએ તો નિપાત એક અવયવ છે જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કહે છે નિપાત જ્યારે વાક્યમાં જોડાય ત્યારે તેના પદમાં કે વાક્યમાં કોઈ પણ ફેરફાર થતો નથી કોઈ વાક્યમાં ભાર આગ્રહ સીમા મર્યાદા કે વિનંતીનો ભાવ અભિવ્યક્ત કરવા માટે વપરાતા પદ ઘટક કે શબ્દને નિપાત કહે છે શબ્દો હોય છે જ તો પણ યુદ્ધ માત્ર છેક લગીર સિવાય ફક્ત કેવળ આવા બધા શબ્દો હોય છે નિપાતના પ્રકાર જોઈએ આપણે તો નિપાતના ચાર પ્રકાર પડે છે એમાં આવશે ભારવાચક નિપાત બીજું આવશે સીમાવાચક નિપાત ત્રીજું વિનયવાચક નિપાત અને ચોથું પ્રકિર્ણ અથવા પરચુરણ અથવા લટકણિયા નિપાત આ ચાર પ્રકારના નિપાત છે એમાં જોઈએ આપણે ભાર વાચક નિપાત તો કોઈ પણ વાક્યમાં ભાર કે આગ્રહ દર્શાવવા માટે જે નિપાત વપરાય તેને ભારવાચક નિપાત કહે છે જોઈએ આપણે ઉદાહરણ તમારે પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરવી જ પડશે અહીંયા જ શબ્દ છે અક્ષર છે તેને તમે કાઢી નાખો તો પણ ચાલે પણ અહીંયા વાક્યમાં ભાર દર્શાવ્યો છે વાક્યમાં ભાર કે આગ્રહ દર્શાવ્યો છે એટલા માટે નિપાત વાપરવામાં આવે છે જોઈયા આગળ મૂર્ખ માણસો સાથે ચર્ચા ન કરવી એ જ ડહા પણ છે તમે તો બહુ ચાલાક નીકળ્યા મહેમાન ગતિ માણવી હોય તો કાઠિયાવાડમાં આવો ય્યા શબ્દ વાક્યોમાં ભાર દર્શાવ્યો છે તમારે પણ લગ્નમાં આવવાનું છે આજે સાંજે અમે ફિલ્મ જોવા જવાના છીએ સીમાવાચક નિપાત હવે જોઈએ સીમાવાચક નિપાત તો કોઈ પણ વાક્યમાં સીમા કે મર્યાદાનો ભાવ અભિવ્યક્ત કરવા માટે જે નિપાત વપરાય તેને સીમાવાચક નિપાત કહે છે શબ્દો હોય છે ફક્ત કેવળ માત્ર છેક સિવાય લગીર ઉદાહરણ દ્વારા સમજીએ હું ફક્ત ત્રણ કલાકમાં ગિરનાર ચડી ગયો અહીંયા મર્યાદા દર્શાવી છે જીવનમાં માત્ર ભણતર ભણતર ઉપયોગી નથી ગણતર જરૂરી છે માતાની આંખમાં કેવળ પ્રેમના આંસુ હોય છે મેં સાંજના છેક સાત વાગ્યા સુધી તમારી રાહ જોઈ છે ફક્ત દસ મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા આ હતું સીમાવાચક નિપાત આગળ જોઈએ વિનયવાચક નિપાત પાત જેમાં વિનય વિવેક આદર માન કે મોભાનો ભાવ દર્શાવાતો હોય તેવાની પાતને વિનય નિપાત કહેવામાં આવે છે પ્રત્યય છે જી ઉદાહરણ દ્વારા સમજીએ પ્રભુજી અમારા પર કૃપા કરો ગુરુજીની વાતો સમજવા જેવી છે માતાજી અમારી રક્ષા કરો અમારા નમસ્કાર સ્વીકારશો જી આ બધામાં વિનયવાચક નિપાત આવેલો છે મારા પત્રનો પ્રત્યુત્તર આપશો જી શેઠજી મને થોડી મદદ કરો પ્રકીર્ણ અથવા પરચુરણ અથવા લટકણિયા નિપાત જોઈએ તો વાક્યના અંતે ભાર આગ્રહ વિનંતી કે અનુમતિ દર્શાવવા માટે વપરાતા નિપાત નિપાતને પ્રકીર્ણ પરચુરણ અથવા લટકણિયા નિપાત કહે છે ઉદાહરણ જોઈએ નીતિ એવી બરકત ખરો ને તમે ક્રિકેટના શોખીન છો ખરું ને તમે મને જાણ કરશો કે આ બધા લટકાણીયા સ્વરૂપ વાક્યના અંતે શબ્દો મૂકેલા છે મિત્ર થોડું ભોજન લેશો ને સાહેબ હું અંદર આવું કે હવે તમને નિપાત આવડી ગયા બરાબર ને તો આ હતા નિપાત હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી જો વિડીયો અપલોડ કરું કે તરત જ તમને માહિતી મળી જાય અને તમે ફટાફટ સૌથી પહેલાં વિડીયો જોઈ શકો અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે અને આવા જ વધારે વિડિયો જોવા માટે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ તમે બધા વિડીયો એક એકી એકી સાથે જોઈ શકો છો આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તો જોઈએ ટેસ્ટ તમારે પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરવી જ પડશે નિપાતનું નામ જણાવો બીજો પ્રશ્ન છે મારા પત્રનો પ્રત્યુત્તર આપશો જી કયો નિપાત છે ત્રીજો પ્રશ્ન છે તમે તો બહુ ચાલાક નીકળ્યા કયા નિપાતનું ઉદાહરણ છે અને ચોથો પ્રશ્ન છે સીમાવાચક નિપાતનું ઉદાહરણ આપો તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો